सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराज नी जय, श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने हेते जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी मनगंजन ग्रंथनी अंदर छेल्ले एवी कथा लखे छे के एक मुमुक्षु पोताना सदगुरु ने परमात्मा ने विनंती करे छे के हे गुरुदेव, आ देह रूपी नगर नी अंदर बे दीवानो मारा राखेला छे। एक दीवान निजमन छे, बीजो दीवान परतक मन छे। निजमन छे नानो भाई छे, परतक छे मोटो छे। બેની ઉંમર વચ્ચે યુગો યુગાંતરનો ડિફરન્સ છે, તફાવત છે। જે નિજમન છે એનો જન્મ સંત દ્વારા થયો છે, પરતક મન છે એનો જન્મ વિષયોના ભોગ દ્વારા થયો છે। નિજમન છે એ આત્મારૂપી રાજાને પરમાત્મા સુધી પહોંચાડવાનું નક્કી કરીને બેઠેલો છે। પરતક મન છે એ આત્મારૂપી રાજાને જન્મ અને મરણના ચક્કરમાં નાખવાનું નક્કી કરીને બેઠેલો છે। નિજમન છે એ આત્મારૂપી રાજાને અક્ષરધામના મુક્ત પદવી આપવાની ખેવનાથી બેઠેલો છે। પરતક મન છે એ આત્માને વિષયનો કીડો કરી કંગાળ ભિખારી જેવો બનાવવા માટેના પ્લાનમાં બેઠેલા છે। આમ બે બેના આશય જુદા છે, જેના કારણે બંનેને રોજ કંકાસ થયા કરે છે, રોજનો કકરાટ છે। હવે કકરાટને મટાડવો તો પડે, અને કકરાટને મટાડવા એક જ છે કે એક જણ હારે તો જ કકરાટ મટે। તમારે ઘરમાં એમ હોય ને, પતિ પત્નીને ઝઘડો થાય તો એક જણને તો હારવું જ પડે તો તમારો સંસાર હાલ્યા કરે। એક જણ બીજી રૂમમાં જતા રહે, ના બોલે, થોડું પી જાય, સહન કરી લે તો તમારો સંસાર હાલ્યો જાય, ઠેક સુધી પાર પડી જાય। નહીં તો આ સંસારની અંદર કોઈ જોડલું એવું નથી કે જેને કોઈ પ્રકારનો કંકાશ ક્યારેય થયો ન હોય। સંસાર એનું નામ સાર વિનાનો છે, એનું નામ જ સંસાર, જેમાં સાર નથી। પાણીને ગમે એટલું વલોવો તો કોઈ દી માખણ નીકળે નહીં, એવી રીતે સંસારને ગમે એટલો સાચવો તો પણ અંદર ઝઘડાને કંકાસ થયા વિના રહે જ નહીં। તમે ના ધારો તોય થાય, તમે ખાલી બેઠા રહો ને મૂંગા તોય સંસારમાં એમ કે હું બોલતા નથી, ત્યારે મોઢું બગાડીને બેઠા છો લો, અને બોલો તો કે ભાન છે બોલવાનું, બોલ બોલ કર્યા કરે છે। એટલે દાદા સારું થયું આપણે સંસાર તરીને અહીં સુધી પૂગી ગયા, નહીં તો એમ જ થાય હા દાદા,
હા, ઘરે તમે ના બોલો તો કે બોલતા નથી, નહીંથી જાઓ ત્યારે એવું જ થતું હશે ને, અઠવાડિયું 4 દિવસ વેકેશન લઈને જાઓ ત્યારે હવે તમને જાજુ બોલવું ગમે નહીં ને, અને પછી ના બોલો તો કે હું આમ બેઠા રહ્યા છો, અને બોલો તો કે મંદિરમાં રહ્યા તોય સુધર્યા નહીં. આ કંકાસનું ઘર છે સંસાર. ચાલો, પરતક મન આવે એવું કહે છે. પરતક મને સૌથી પહેલાં બાજી ઉપાડી છે. એ કહે છે, નિજ મનને તું બહાર નીકળ, મોટા આરે હું વાત કરે છે. બધી રીતે મોટો છું, જન્મથી મોટો છું, અને મારી પાસે જે સંપત્તિ છે, વિષય ભોગ ભોગવીને જે ભેગી થયેલી મારી સંપત્તિ છે એ બહુ છે, એટલે તું નીકળી જા. તું તો આજકાલનો આવેલો, સાધુની બે વાત સાંભળી અને તારો જન્મ થઈ ગયો, અને તું નક્કી કરે કે આ રાજાને ઠેક અક્ષરધામમાં પહોંચાડી દઉં, વાતમાં હું માલ છે, યુગો યુગાંતરથી આને જન્મ મરણની અંદર અમે કૂતરું જેમ પેલું હાંકડ બાંધીને કૂતરાને ફેરવીએ ને, એમ આ રાજાને ફેરવ્યો છે, અને રાજા અમારું જ માને, તારું માને જ નહીં, એટલે તું નીકળી જા ઘર છોડીને. હવે બે દીવાન વચ્ચેનો ઝઘડો છે, ત્યારે હવે નિજ મન બોલે છે, જે આત્માનું સારું કરવાવાળું છે. એ નિજ મન કહે તું નરેશ નહીં, કાલી ન કીજીએ વાત, ખરી પડે તે ખમસે જેને માથે જાત. નિજ મન કહે તું નરેશ નહીં, કાલી ન કીજીએ વાત, ખરી પડે તે ખમસે જેને માથે જાત. નિજ મન એવું કહે છે કે તું નરેશ નથી, પરતક મનને કે તું રાજા નથી, ખોટું જોર ના કરીશ, કાલી કાલી વાતો ના કરીશ. તું એવું કહે છે કે તારી જોડે બહુ બધો દારૂ ગોળો છે, તું એવું કહે છે કે તું બહુ મોટો છો, તું એવું કહે છે કે મારો જન્મ પાછળથી થયો છે, તું એવું કહે છે કે તારી જોડે હજુ કશી જ સંપત્તિ નથી, તારી જોડે કોઈ પણ પ્રકારનો દારૂગોળો મને ઉડાડવા માટેનો નથી, તો એ વાતને ભૂલી જજે. મારી પાસે ભલે થોડુંક છે પણ બહુ મજબૂત છે, મારી પાસે થોડુંક છે પણ બહુ મજબૂત છે. મારી કોરે ભગવાનના સંત છે, હું જે જીતવાનો છું એ હું સંતના બળે જીતવાનો છું, મારા બળે જીતવાનો નથી. એટલે નિજ મન એવું કહે છે તું રાજા નથી, અને ખોટી કાલી વાતો કરીશ નહીં, ખરી પડે તે ખમશે જેને માથે જાત. એ તો પછી ખરા ખરી નહીં ખબર તો સમયે પડશે ખરે ખબરું, આવું કહે છે નિજ મન. ત્યારે પરતક મન પછી પાછો પાવરથી બોલવા લાગ્યું. જાત કારણ નવ જાનીએ, માટી પનું પડ્યું મેદાન, એહ અંજસ નવ આનીએ, નિજ મન નર નિદાન. જાત કારણ નવ જાનીએ, માટી પનું પડ્યું મેદાન, એહ અંજસ નવ આનીએ, નિજ મન નર નિદાન. હવે પરતક મન કે છે, હાંભળ, માટીપણું એટલે સુરવીરપણું, તારું કેટલું સુરવીરપણું છે ને એ તો મેદાનમાં ખબર પડશે, અત્યારે તો વાતો કરે તું. હામાહામી જ્યારે ગદાઓની લડાઈ થશે, અને હામાહામી જ્યારે તોપગોળાઓ ફૂટશે, અને જ્યારે હામાહામી તલવારો ઉગામાશે, જ્યારે હામાહામા ઘા થશે, સાથળ કપાસણ કચડ ગાન થશે, માથા કપાશે, ત્યારે ખબર પડશે કે તારું જોર કેટલું છે. તને એવું લાગે છે કે હું કાલી કાલી વાતો કરું, નાનું છોકરું બોલે ને ત્યારે આપણે શું કહીએ, આ કાલું કાલું બોલે છે એમ કહીએ ને, એમ નિજમન છે ને એ પરતક મનને એવું કહે છે કે તું કાલું કાલું બોલે છે, પણ જ્યારે ખરેખરા મેદાનમાં ઉતરીશું અને મેદાનની અંદર હું જ્યારે તારી યારે લડીશ ત્યારે તને ખબર પડશે. એહ અંજસ નવ આનીએ, નિજ મન નર નિદાન. અંજસ એટલે આંજન, આપણે લાલ ચશ્મા પહેરીએ તો બધું કેવું દેખાય, લાલ, પીળા પહેરીએ તો પીળા,
એમ પરતક મન નિજ મનને એવું કહે છે કે ખોટે ખોટા અહંકારના ચશ્મા પહેરીને ફરીશ નહીં. પહેલાં આગલાનું લિસ્ટ જોઈ લે, તારા તું જે જે જગ્યાએ બેઠું તું તે જે જેની અંદર રાજ કરવાનો પ્રયત્ન કર્યો, સૌબરીને 60,000 વર્ષ સુધી તે જાળવ્યો. નિજ મનને પરતક મન કહે છે. સૌબરી ઋષિને 60,000 વર્ષ સુધી તે યમુનાના ધરામાં જાળવ્યા, પણ પછી 60,000 વર્ષ સુધી તો તું જીતી ગયું, પણ પરતક મન કે એક જ વખત મેં ઘા માર્યો ને તે 60,000 વર્ષની તારી બધી મહેનત પાણીમાં. તું પહેલાં મારી યારે તું એવું કહે છે હું કાલું કાલું બોલું છું, પણ આગલા લિસ્ટ તો કાઢ. આગળ કેટલી તે મહેનત કરી છે, હજારો વર્ષો નહીં યુગો યુગાંતર રાફડો થઈ ગયા, રાફડો થઈ ગયા એવા ઋષિ મુનિઓને તે જાળવી રાખ્યા. રાફડો થતાં સુધી તે તપ કરાવ્યું. નિજ મનને કહે છે પરતક મન, કારણ કે તારો સહકાર હોય તો જ એ લોકો એટલું તપ કરે ને. ચ્યવન ઋષિ રાફડો થઈ ગયા. બોલો, સરિયાતી રાજાની દીકરી ગઈ, એને જોયું આ રાફડાની અંદર બે ખાલી આંખો જ આમ આમ થતી દેખાતી હતી, આંખની અંદર સળી ભોકાવી, અને ઋષિને ક્રોધ ચડ્યો. ઋષિએ કીધું ઝાડા પેશાબ બંધ, બધાયના બધાના બંધ. એક દિવસ તો કંઈ પ્રોબ્લેમ ના થયો, પણ બીજે ત્રીજે દિવસે હલવાના તપાસ કરાવી તો કે ભાઈ આવું થયું છે. હવે ઋષિને નિજમન કેટલું બધું વશ હશે, નિજમને ઋષિને કેટલો સહકાર આપ્યો છે કે રાફડો થઈ ગયા ત્યાં સુધી વાંધો આવ્યો નહીં. પણ હવે સરિયાતી રાજા માફી માગવા ગયા ત્યારે કે એક કામ કર, જેને મારી આંખ ફોડી એને હામે લાય. જ્યાં એને હામે લીધી ત્યાં પરતક મને એક જ ઘા માર્યો. ચ્યવન ઋષિ કે ઝાડા પેશાબ તો જ છૂટે, આની ભેગા મને લગ્ન કરાય, આ દેવી પડે તારે તો ઝાડા પેશાબ છૂટે. ગુણાદિતાનંદ સ્વામીએ વાતોમાં કીધું આખા બ્રહ્માંડના બંધ કરવાવાળાના પોતાના છૂટી ગયા એવું થયું. આ પરતક મન કેટલું ખતરનાક છે એ વિચારવાનું છે. રાફડો થઈ ગયા પછી પણ જેનો એક જ ઘા નિજમનના યુગો યુગાંતરની મહેનત ઉપર પાણી ફેરવી દે. માટે બ્રહ્માનંદ સ્વામીએ ગોડીમાં કીધું નિસ્દિન સંત સમાગમ કીજે. આ શાસ્ત્રનો સંગ સાધુનો સંગ અખંડ જોઈએ જોઈએ ને જોઈએ છે. બોલો, તમે અહીં આગળ છો અને તમે બાબુદાદા ઇન્ડિયા જાઓ અને ઇન્ડિયાની અંદર 6 મહિના રહીને આવો, કથા તો સાંભળતા હો તમે કદાચ લાઈવ, પણ ઇન્ડિયા જઈને પાછા આવો ને તમે મન ઉપર અભ્યાસ કરો ને તો ફેર પડી જાય. ભારત જેવી ભૂમિ છે, દૈવી ભૂમિ છે, જ્યાં આગળ નિત્ય સંતોનો યોગ છે, નિત્ય ધામ બધું જ છે, પણ વ્યવહાર પણ એટલો જ પ્રધાન છે. સાધુનો યોગ જેટલો પ્રકૃષ્ટ છે એટલો ને એટલો વ્યવહાર પ્રધાન છે. એવું નથી કે ત્યાં કોઈને સુખ નથી આવતું. ત્યાં જે કોઈ મોટા ધામોમાં જઈને સમર્પિત થઈને કોઈ સાથે સંસાર સાથે સંબંધ નથી રાખતા એવી રીતે જે રહ્યા છે, અથવા તો જે રોજ અખંડ કથાવાર્તાના યોગમાં રહ્યા છે, બીજો વ્યવહારને ગૌણ રાખ્યો છે, એને વાંધો આવતો નથી. પણ તમે અહીંથી જાઓ તો તમારે તો મહિનો જવાનો હોય, 15 દિવસ જવાનું હોય, તો પ્રધાન શું હોય? વ્યવહાર. તો વ્યવહાર પ્રધાન હોય કે ન્યા થોડા સમાગમ તો અહીં આટલો થાય છે, ન્યા વ્યવહારને પ્રધાન કરવા જ જવાનું છે. હવે વ્યવહારને પ્રધાન કરવા જાઓ એટલે મન ઉપર પરતક મનને બરાબર જોર મળી જાય, બરાબર જોર મળે. પણ ન્યાય જો વ્યવહાર ઓછો હોય અને જો કથા વાર્તાના યોગમાં હો તો કંઈ વાંધો આવે નહીં. પણ તકલીફ એ છે કે જો અહીંના અહીં આગળ બહુ રહ્યા હોય ને અહીંથી પછી ગયા હોય, થોડો વ્યવહાર કરીને છૂટા પડી જાય, પણ ન્યા જ રહીને મોટા થયા હોય અને છેલ્લે છેલ્લે આવ્યા હોય અને પછી જતા આવતા હોય તો વ્યવહાર બાંધી દે એવું છે. મોટે ભાગને એમ કે ઇન્ડિયા જઈને આવ્યા છે તો થોડું ધોઈને આવ્યા છે, પાછું અહીંયા આગળ ફરી રિનોવેટ કરવું પડે, પાછું રિનોવેટ, ફરી ગાડી પાટે ચડાવવી પડે, આવી દશા થાય. એનો અર્થ એવો નથી મારો કહેવાનો અર્થ કે ભારતની અંદર કોઈ સાંભળતો હોય તેમ ના વિચારતા કે ભારતમાં સત્સંગ નથી થતો, પણ અમેરિકા કે વિદેશોની અંદર સોમથી શુક્ર સુધી વ્યવહાર માટેનો કોઈને ટાઈમ જ નથી. મૃત્યુ થાય સોમવાર, મરો તો એ બળો તો શનિ રવિમાં છે.
બરાબર. લગ્ન કરવા હોય તો મુહૂર્ત ભલે ગુરુવારનું હોય પણ એને ખેંચીને લઈ જવું ક્યારે પડે? શનિ રવિની અંદર. એટલે શનિ રવિ સિવાય અહીં કોઈ મુહૂર્ત નથી, શનિ રવિ સિવાય લગ્ન નથી, જમન નથી, મરણ નથી. જે આ બીજા દિવસોમાં તમે કર્યું તો તમારા દુર્ભાગ્ય કે તમે મર્યા સોમથી શુક્રમાં. મરવું તો અહીં તો એવું છે, ગુરુ શુક્ર મરવું એટલે શનિવાર મળી જાય કંઈક, બાકી સોમવાર જો ગયા તો શનિ રવિ જ વારો આવે મોટે ભાગે, જાજા ભાગનો. પણ મારો કહેવાનો અર્થ એ છે કે અહીં આગળ લોકો પાસે બીજો સમય નથી, ફાલતુ ટાઈમ નથી, જેના કારણે વ્યવહાર મહેમાનોય એટલા ઓછા આવે. મહેમાનો અહીં કંઈ થોડા એમ કે આલો આલો ચાલ, અરે ખાલી ન્યૂજર્સીમાં જ તમારા 10 સંબંધી રહેતા હશે ને તોય તમે ભેળા ક્યારેક થતા હશો, મહિને બે મહિને કોઈ પ્રસંગોપાત. નહીં તો એમ કહો કે અત્યારે વરસ થઈ ગયું પણ આમને ઘેર તો ગયા જ નથી. અને ઇન્ડિયાની અંદર અઠવાડિયામાં 4 વખત જવું પડે, 4 વખત જઈને આવે, માટે વ્યવહાર પ્રધાન છે. એટલે થોડુંક એ થાય, સત્સંગે પ્રધાન છે. ભગવાનના દર્શનનો સુખ એવું છે, સાધુના સમાગમનો સુખ એવું છે, મોટા પુરુષોના દર્શનનો સુખ છે, તીર્થો છે, પણ એની સાથે વ્યવહાર પણ એટલો જ છે. પર તક મન એટલું ખતરનાક છે, હું એ કહેવા માગુ છું, 60,000 વર્ષ સુધી નિજ મને આપણને જાળવ્યા હોય તો એક જ ઘા પરતક મનનો આપણું 60,000 વર્ષનું બધું જ પાણીમાં ફેરવી શકે. એટલે અહીં પરતક મન એવું કહે છે કે મેદાનમાં આય, એમ તું ખાલી ઘરમાં બેઠો બેઠો વાતો કરે કે નીકળી જાન કાલી કાલી વાતો, એમ કાંઈ મનાય નહીં. એ તો મેદાનમાં ખબર પડશે સુરવીર કોણ કેટલો છે. માટે અહંકારનું આંજના આંજ્યું છે ને તે અહંકારના ચશ્મા પહેર્યા છે ને કાઢ નાખ. ખરેખર અહંકાર છે કોને? પરતક મનને. નિજ મનને અહંકાર નથી, નિજ મનને જે અહંકાર છે એ તો એ પ્રકારનો છે મહારાજ કે અહંકાર એવો ધરો કે હું ભગવાનનો ભક્ત છું, તે મારે આ જન્મે ઠેક અક્ષરધામમાં પૂગવું છે, કોઈ ઓરાધામમાં રહેવું નથી, આવો અહંકાર ધરવો. નિજ મનને જે અહંકાર છે ભગવાનને માન્ય અહંકાર છે. પરતક મનને જે અહંકાર છે ભગવાનને શાસ્ત્રને સત્પુરુષોને ગમતો નથી, પણ પરતક મન પોતે અહંકારી છે એટલે એને નિજ મન કેવું દેખાય છે? અહંકારી. જેવો પોતે હોય એવો સામેવાળો દેખાય. નિજ મનને એ કહે છે કે તે અહંકારના ચશ્મા પહેર્યા છે, ખરેખર પહેર્યા છે એને. નિજ મન કે મન મેલીએ હાલવું પોલે હાથ, શેષ સાટાની સાયબી વેરવડાને સાથ. નિજ મન કે મન મેલીએ હાલવું પોલે હાથ, શેષ સાટાની સાયબી વેરવડાને સાથ. નિજ મન કહે છે કે હે મન, હવે જે શબ્દો આવશે ને એ મન શબ્દ જે આવશે એ પરતક મન માટે વપરાયેલો છે. અને ક્યાંક નિજમન વપરાશે, ક્યાંક આત્મા શબ્દ વપરાશે, કારણ કે નિજમન અને આત્મા બે એક જ છે અને પરતક એ મન સામે લડાઈવાળું છે. નિજમન એવું કહે છે કે હે મન, હાલવું પોલે હાથ એટલે કે બળ વિનાનું છે, તારી પાસે કશું બળ નથી. તારી પાસે તો કયું બળ છે? આ આ રાજાને તે ગાફલપણે જે વિષયો ભોગવડાવ્યા છે, આ રાજા જે છે, રાજા કોણ? આત્મા. આ આત્માને તે ઊંધું સમજાવીને જે જગતના વિષયો ભોગવડાવ્યા છે, એ વિષયો ભોગવવા રૂપી આસક્તિરૂપ અર્ક એ તારી પાસે છે, એ તારું બળ છે, પણ પોલો હાથ છે તારો. તારા હાથમાં ભલે આ રાજાને તે ગાફલપણે છેતરીને વિષયો ભોગવડાવીને એને વિષયાસક્ત કર્યો છે, ચોક્કસ તારું એ બળ છે પણ પોલું છે. શીશ સાટાની સાઈબી વેર વડાને સાથ, તારી પાસે કશો વૈભવ નથી અને તું મોટા સાથે લડવા આવે છે. તારી પાસે વિષયોને ભોગવવારૂપી આસક્તિનો અર્ક પડ્યો છે, જ્યારે મારી પાસે મૂર્તિને ભોગવવારૂપી મહારસ પડ્યો છે અને મારે તને એ વૈભવથી હરાવવાનું છે. મારે તને એ મૂર્તિ
મૂર્તિના જે ભોગતા છે, મૂર્તિમાં રહેવાવાળા છે એવા સદગુરુ સંતનો મને યોગ છે, એનાથી મારે તને હરાવવાનું છે. નિજ મનની આ તાકાત છે, નિજ મનની આ શક્તિ છે. એટલે પરતક મનને કહે છે, તું ગમે એટલું શક્તિશાળી દેખાય છે પણ છે પોલું, માટે મારી સામે જોર ના કરતો. મન તે દેહ દોરગમાં કર્યા અનેરા કાજ, પ્રભુતના પરતાપ સો રહે ન તોરો રાજ. મન તે દેહ દોરગમાં, દોરગ એટલે નગર. નિજમન પરતક મનને કહે છે કે મન તે આ દેહરૂપી નગરમાં શું કર્યું છે, કર્યા અનેરા કાજ, બહુ બધા તે ખરાબ કામ આ નગરમાં રહીને કર્યા છે, ઉજાડી દીધો છે. જેમ ભારત દેશને ખલાસ કરવા વાળાએ 50-60 વર્ષમાં ખલાસ કરી નાખ્યો ને, આગળ લૂંટારાઓ એને લૂંટ્યો, બહારના લૂંટારાઓએ લૂંટ્યો, પછી અંદરના લૂંટારાએ લૂંટ્યો, આજે કંઈક સપૂતો થોડા જાગ્યા છે અને આ દેશના રક્ષણ માટે રાત ને દિવસ પ્રયત્ન કરી રહ્યા છે. હવે બધી બાજુથી ખવાઈ ગયેલો દેશ આ પરતકને નિજમન જેવું જ છે. પરતક મનવાળા આખા આખો આખો આખી આખી ભુવન જ પરતક મનની ભરેલી હોય એ ભારત દેશને ક્યાં પહોંચાડે? અને બધું સ્વિસ બેંકની અંદર કેટલા મોટા આંકડા નીકળે છે ને, નીકળવાવાળાના ગયા ક્યાંથી? તમે ક્યાં ખેતી કરવા ગયા હતા ભાઈ? તમારો પગાર કેટલો હતો? તમે જે કોઈ સીટ ઉપર હતા ત્યાં પગાર કેટલો હતો? પણ એ બધા રૂપિયા એટલા બધા તમારી પાસે ભેગા ક્યાંથી થયા? ગરીબોના ચૂસીને, દેશને લૂંટીને. એમ પરતક મને શું કર્યું? અહીં નિજમન કહે છે કે આ જ દિવસ સુધી ત્યાં દેહરૂપી નગરમાં અનેક અનેક આતંકવાદ ફેલાવ્યા છે. રાજાને ખબર નથી એવી રીતે તે રાજાને ઘણું મોટું નુકસાન કર્યું છે, પણ સાંભળ, પ્રભુતના પરતાપ સુર હે ન તોરુ રાજ. કોના પ્રતાપથી? ભગવાનના પ્રતાપથી તારું રાજ નહીં રે. બસ આ વાત એવું સમજાવે છે, આ તો આખી રૂપક જેવી કથા છે, હામા હામી બોલા બોલીની કથા છે, પણ આમાંથી સમજવાનું છે એ, જેને બળ બહુ નામિતનું માન્યું પોતાને સેવક પણું. ભક્ત ચિંતામણીના જ્યારે ભીમો, વસરામ, રાનો, રાઘવ જમદૂતોને મારે છે ને, ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ આ નોંધ કરી આ કડીની, જેને બળ બહુ નામિતનું માન્યું પોતાને સેવક પણું, તેથી કહો કોણ ન જીતાય આ લોક ને પરલોક માય. કોણ જીતી શકે છે? જેને બળ બહુ નામી તનુ. આ પરતક મનને આપણે એવું વિચારીએ કે હું જીતી જઈશ તો જીતાય એવું નથી, ભગવાનના બળે જીતાય એવું છે, સંતના બળે જીતાય એવું છે. બાકી કોઈ રીતે આ પરતક મન છે ને એ જો આવા મોટા મોટાને પછાડી દે તો આપણે તો વિચાર કરવાનો જ નથી કે કેવી રીતે આપણે એને જીતી જઈશું. કહો કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, સંતનું બળ વધે, અહીંયા આગળ મહારાજ સંતનું બળ વધે અને કુસંગીનું બળ ઘટે તેનો સો ઉપાય છે. ત્યારે મહારાજ કે અંતરમાં જે કુસંગી રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે, ને અંતરમાં સંત રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે, પણ અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણ કરીને બળ વધે છે, અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત છે તેને પોષણ કરીને બળ વધે છે. અંદરના સંતને મજબૂત કરવા હોય, નિજ મનને જો મજબૂત કરવું હોય તો બહારથી સંતનો જબરજસ્ત સંગ કરવો પડે. સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. સંત સમાગમ કરવાની અંદર ક્યારેય પાછું ના પડવું. માન તજી સંતન કે મુખ સે, કારણ કે પાછો ક્યાં પડે જીવ?
માન આવે તો સંતથી પાછો પડે. પ્રેમ સુધા રસ પીજે અંતર કપટ મેટ કે અપના. અંતરનું કપટ મેટીને પછી સંત પાસે જવું. લે ઉનકુ મન દીજે, એને મન આપી દો, સંતને મન આપી દો, એવી રીતે એનો સમાગમ કરો તો બધું ટળી જશે. બ્રહ્માનંદ સ્વામી કે ભવસાગર તરી જવાશે. મહારાજે પ્રથમના 70મા વચનામૃતમાં કાકાભાઈના પ્રશ્નો છે, ગ્રહસ્થ આશ્રમમાં રહેલા ભગવાનના ભક્તોએ અતિશય આ વચનામૃતને વાંચવા જેવું છે. બહુ સહેલું છે, સમજાઈ જાય એવું છે, વાંચવા માત્રથી ખબર પડી જાય એવી છે. અને આ વચનામૃત છે ગ્રહસ્થ આશ્રમની અંદર રહેલા ભગવાનના ભક્તને બહુ ઉપયોગી છે. આમાં શ્રીજી મહારાજ એમ કહે છે, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ. એ શ્લોકમાં એમ છે, જ્યાં યોગેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન છે અને ધનુષના ધરતલ અર્જુન છે, ત્યાં જ લક્ષ્મીને વિજય છે, ઐશ્વર્ય છે અને અચળ નીતિ છે. તેમ જેની કોરે આ સંત મંડળ છે તેનો જ જય થશે એમ નિશ્ચય રાખો. અત્યારે થઈ નથી ગયો જય, પણ જેની કોરે આ સંત મંડળ છે એનો જ જય થશે. તો પરતક મનની બાજુ તો સંત મંડળ છે જ નહીં, કારણ કે પરતક મનના તો સંત વિરોધી છે. સંતે પરતક મનને મારવા માટે તો પોતે નિજ મનને જન્મ આપ્યો છે. નિજ મનની જનેતા સંત છે, સમજાય છે? નિજ મનની જે જનેતા છે, નિજ મનની જે માં છે એ સાધુ છે. પરતક મનની માં છે એ વિષય છે. વિષયોમાંથી પરતક મનનો જન્મ થયો છે, એની માં વિષય અને નિજ મનની માં સંત. હવે સંત જેની માં હોય એ પોતાનું બાળક ભલે નાનું હોય, સંત છે ને સિંહ છે. સંત છે એ સિંહ છે વિષયની સામે. સાચો સાધુ, જે સાચો સાધુ છે એનાથી વિષયો થરથર ધ્રુજે છે. જે સાચો સાધુ છે એનાથી ઇન્દ્રિયો અંતકરણ થરથર ધ્રુજે છે. જે સાચો સંત છે એનાથી અધર્મ થરથર ધ્રુજે છે. એને બીક લાગે છે આ સંત પાસે ન જવાય, એનો કારણ. એટલે તો તમે જુઓ ને, જે લોકોને વ્યસન હોય, જે લોકોને જગત તરફનું ખેંચાણ હોય, એને સાધુ પાસે આવતા બીક લાગે છે. એ બીક એને નથી લાગતી, બીક ઓલા અધર્મને લાગે છે, પરતક મનને લાગે છે. જો સાધુ પાસે ગયા અને આને જો થોડીક વાર બેહાડ્યો તો સાધુ તો તરત ગર્ભ મૂકી દેશે, નિજ મનનો ગર્ભ મૂકી દેશે અને નિજ મનને ધીરે ધીરે મોટું કરીને જન્મ આપી દેશે. આ જીવને કોઈ કાળે આવું હતું જ નહીં કે મારે મારો છેલ્લો જન્મ કરવો છે. આ સાધુ એને પોતાની પાસે રાખી રાખી રાખીને નિજ મનને મોટું કરી જન્મ આપી નક્કી કરાવી દેશે કે હવે આને છેલ્લો જન્મ કરાવવો છે અને મારી આરેની લડાઈ ચાલુ થઈ જશે, મારો કોમ્પિટિટર મારી સામે આવશે, એવું મારે થવા દેવું નથી. એટલા માટે જ અધર્મી વ્યક્તિ હંમેશા સંતથી દૂર ભાગશે. ઘણા એવા હશે, ઘણા કે ને કે સાધુ તો ધકધકતો લોઢાનો ગોળો. કે એક ભાઈને મેં કીધું કે સંતોનો સમાગમ કરતા હો, સંતો નજીક આવતા હો, મને કે સાધુ છે ને સ્વામી ધકધકતો લોઢાનો ગોળો કહેવાય, હાથમાં ના જલાય, કે ઠંડી લાગે દૂરથી તાપી લેવાનો, સમજાય? એને ગેરપધરામની કરાવી હોય કરાવી લેવાની, કાંઈ છોકરાની તુલા કરાવી હોય તેના હાથે કરાવી લેવાની, કાંઈક એને પ્રાર્થના કરવી હોય તો કરાવી લેવાની, પણ એને હાથમાં નહીં પકડવાના. કે એને જો હાથમાં પકડો તો હાથ દાજી જાય. હવે એને નજીક કોણ નથી આવવા દેતું? અંદર જે અધર્મરૂપી પરતક મન બેઠું છે ને એ નજીક ના આવવા દે, કારણ કે એને ખબર છે સાધુ પાસે જશું એટલે સાધુ પહેલાં કહેશે કંઠી બાંધો, સત્સંગ કરો, વ્યસન છોડો, મંદિર આવો, છોકરાને મંદિર લાવો, આ બધું એને ગમે નહીં. એટલે સાધુ પાસે પ્રાર્થના કરાવવાની પણ સાધુ પાસે જવાનું નહીં. આવા હોય એટલે જેને તરફે ભગવાનને ભગવાનના સાધુ છે એનો જ જય થવાનો. નિજમનનો જન્મ, નિજમનની જનેતા સંત છે, સંત છે. અને સંત તો ભગવાનના બળે બળિયા જ હોય. પરતક મનને મારી નાખવું એને તાકાતમાં છે, પણ ક્યારે છે? જો આત્મારૂપી રાજા સંતને સહયોગ આપે તો.
જો આત્મારૂપી રાજા સંતને સહયોગ ના આપે તો કેવી દશા થાય એ પણ વચનાવૃતમાં કીધેલી છે. વચનાવૃત એવો ગ્રંથ છે ને, આમાં કોઈ વસ્તુ બાકી રાખી નથી મહારાજે. જો આત્મારૂપી રાજા સંતને સહકાર ના આપે અને નિજ મનની ભેગા ભળવા તૈયાર ના થાય, અથવા તો ઝાઝા કલાકોને ઝાઝો સમય પરતક મન ભેગા બેસવામાં કાઢી નાખે. સંત કે અહીં બેસો ને, તો કે અહીં નહીં, ક્યાં બેહીશ? પરતક મનવાળા જ્યાં હોય ત્યાં બેહીશ. તો પછી સંત કંઈ ના કરી શકે. કેવું થાય જો સાંભળો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, હે મહારાજ, કાલને દિવસ તમે દાદા ખાચર આગળ બહુ રૂડી વાર્તા કરી હતી, તે વાર્તા સાંભળવાની સર્વને ઘણી ઈચ્છા છે. મહારાજે ચૈત્રવદી એકાદશીના દિવસનો આ વચનામૃત છે, પ્રથમનું 72મું, અને ચૈત્રવદી દસમને દિવસે મહારાજે દાદા ખાચર આગળ કંઈ વાતો કરી હશે એ મુક્તાનંદ સ્વામીને ખબર હતી. એટલે સ્વામીએ કીધું, મહારાજ તમે ગઈકાલે દાદા ખાચરને એકલા એકલા વાતો કરી, એ વાતો જાહેરમાં કરો ને, અમને બધાને સાંભળવાની ઈચ્છા છે મહારાજ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય, પહેલું ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય, સંતનું અને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય, સંતનું પણ મહાત્મ્ય હોય અને સત્સંગીનું મહાત્મ્ય પણ એને બહુ જ હોય, અતિશય હોય, ઘણું જાણતો હોય, મહાત્મ્ય ઘણું જાણતો હોય એટલે પરથી પર મહાત્મ્ય જાણતો હોય કે આ ભગવાનના સંતને આ ભગવાનના ભક્ત છે, એ મનુષ્ય દેહમાં દેખાય છે પણ મનુષ્ય જેવા નથી, આ તો ભગવાન જેવા છે, ભગવાનના અક્ષરધામના મુક્તો છે, એવું ઘણું મહાત્મ્ય જાણતો હોય. મહારાજે કહ્યું ને, સત્સંગીના ગોળાનું પાણી પીવે એનુંય, સ્વામીએ વાતમાં કીધું ને, સત્સંગીના ગોળાનું પાણી પીવે એનુંય, હવે આ બહુ મહાત્મ્ય જાણ્યું કહેવાય ને. સત્સંગીને ફરજામાં ઢોર બાંધ્યું હોય એનુંય કલ્યાણ, સત્સંગી કે સાધુએ જે ઢોરનું દૂધ પીધું એ ઢોરનું કલ્યાણ, આ ઘણું મહાત્મ્ય જાણ્યું કહેવાય. અને ઘણા બહુ તાત્વિક રીતે વિચારવાવાળા હોય ને, તો એમ વિચારે એમ કાંઈ કલ્યાણ થતા હશે, કારણ કે એને મહાત્મ્ય એવું જાણ્યું નથી. પણ જેને ઘણું મહાત્મ્ય જાણ્યું હોય, તે ઘણું મહાત્મ્ય જાણતો હોય અને તે ભક્તનું જો કર્મ કઠણ હોય, કર્મ એનું કંઈક કઠણ છે અને કાળ પણ કઠણ હોય, એનો સમય પણ ખરાબ હોય, તો પણ એ ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે કે કાળ કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી, ના કરી શકે એનું ભૂંડું. જેને ભગવાનનું મહાત્મ્ય હોય, સંતનું મહાત્મ્ય ઘણું હોય અને સત્સંગીનું ઘણું મહાત્મ્ય હોય, એનું કાળ અને કર્મ મળીને ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાનને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય, ભગવાનને ભગવાનની સંતની નિષ્ઠામાં ફેર છે, ફેર હોય, તો તેનું ભગવાન રૂડું કરવાને ઈચ્છે. શબ્દ સાંભળજો, સર્વ સમર્થ એવા ભગવાન, જે સત્ય સંકલ્પ કહેવાય છે, જેનો સંકલ્પ ક્યારેય ખોટો ના થાય એવા પરમાત્મા, એ ભગવાન જો રૂડું કરવાને ઈચ્છે તો એ રૂડું થતું નથી. ખ્યાલ આવ્યો? ભગવાનને ભગવાનના સંત ભક્તનું જો અતિ મહાત્મ્ય છે તો કાળ કર્મ મળીને ભૂંડું નથી કરી શકતા, અને જો એમાં નિષ્ઠામાં કસર છે તો ભગવાન એનું રૂડું નથી કરી શકતા. ભગવાનને કરવું છે રૂડું, તોય નથી થતું. એટલે મારો કહેવાનો અર્થ એ છે, નિજ મનને ભગવાનને જીતાડવું છે, સંતને જીતાડવું છે, પણ જો આપણે પોતે જે આત્મા છીએ એ સંત ભેગા ના ભળીએ અને માનના કારણે સંતની આરે આંટી પાડીએ, અંતરને કપટના કારણે સંતની આરે આંટી પાડીએ, મોટા પુરુષથી દૂર જઈએ, ગમે તે પ્રકારનું ગમે એવું બધું સાંભળીને, ગમે એવું જોઈને, ગમે એવું કરીને પછી એનાથી દૂર જઈએ, મન ઘડંત કલ્પનાઓથી દૂર જઈએ, તો ક્યારેય પણ ભગવાન અને સંત રૂડું કરવા ઈચ્છે તો થઈ શકે નહીં. તમે જુઓ ને, જે દિવસે આપણને ભગવાનને સંતમાં બહુ અહોભાવ છે ને, ત્યારે તમે જોશો ને તો નિજ મનને આમ એટલો બધો આનંદ હશે, પરતક મન જેવું કાંઈ છે કે નહીં ખબર જ નહીં પડે. અને જો થોડાક દિવસ ખાલી સંતના અવગુણની વાતો સાંભળો, ભક્તના અવગુણની વાતો સાંભળો, જેવી તેવી હલકી વાતો કરો ને સાંભળો, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો તો બહુ થઈ ગયો,
મહિનામાં તો અંદર પરતક મન બધે રાજ કરતું થઈ જાય, ભગવાનની મૂર્તિ જાય, સત્સંગનો શોખ જાય, પૂજા જાય, માનસી જાય, શાસ્ત્ર પઠન જાય, કથા વાર્તા જાય, બધું જાય, બધું જ જતું રહે. એવા તો હજારોની હારમાળાઓમાં પડ્યા છે, હજારોની હારમાળાઓમાં પડ્યા છે, જતું રહે છે. પરતક મન પોતાનું રાજ કરી દેશે. માટે એક વસ્તુ યાદ રાખવી, અનુભવાત્મક આપણને જે ભગવાનને ભજવાથી, આપણા ઇષ્ટદેવ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ જેને આપણે ભજીએ છીએ, જેને ભજવાથી એ ભગવાનમાં જોડવાવાળા સદગુરુ અને જે ભગવાનના જે સાધુની કથા વાર્તા સત્સંગ એની ક્રિયાના દર્શન કરવાથી આપણે ભગવાનમાં જોડાયા છીએ, આપણું નિજમન કાંઈ મજબૂત થાય છે અને પરતક મન ઢીલું થાય છે, એવાનો સંગ ક્યારેય ના છૂટે. એવામાં ક્યારેય દોષ મનગઢંત કલ્પનાઓએ કરીને કલ્પી ના બેસે, એવાથી ક્યારેય માને કરીને મન નોખું ના પડી જાય, બહુ ધ્યાન રાખવું પડે. નહીં તો કનેક્શન જો છૂટી ગયું ને, પ્લેનનું કનેક્શન જ છૂટી ગયું. નેપાળની અંદર તમે પહાડોની વચ્ચે ચાલતા જે પ્લેનો છે, તમે જોમસોમથી નીચેનું પોખરા છે, તમારે પુલ આશ્રમ જવું હોય તો પોખરાથી જોમસોમ જવાનું હોય, તે પહાડોની વચ્ચે પ્લેન હાલતું હોય, વાતાવરણ ક્લિયર હોય, સિસ્ટમ એટલી બધી ડાઉન હોય છે ત્યાંની કે ભગવાન ભરોસે ટાવર પકડે. હવે ઘણીક વખત એવું થાય છે કે એ પ્લેનો વચ્ચે ચાલતા હોય, રોજનું રૂટિંગ હોય, પહાડોની વચ્ચે જ પ્લેનને ચાલવાનું છે, બીજો કોઈ રસ્તોય નથી, પહાડ પ્લેન કરતાં પહાડો ઊંચા છે, પણ કેટલી વાર દુર્ઘટનાઓ ઘટે છે કે વચ્ચે જાય અને પ્લેનને ટાવર છૂટી જાય, કોઈ પણ કારણસર ટાવર છૂટી ગયો અને ટાવર છૂટે એ પ્લેન તૂટ્યા વિના ના રહે, કારણ કે હવે એને કઈ દિશામાં જવું એ જ ખબર ના પડે. રોજનું રૂટિન છે, રોજ પોખરાથી જોમસમ 15 મિનિટમાં જ પહોંચી જાય, 15 મિનિટમાં જ કે આ જોમસમ પહોંચી ગયા છે, પુલ આશ્રમ જઈને હાંજે આવીને કે આ પ્લેનમાં બેસી ગયા છે, આવીએ છે, પોખરા ઉતરી જાય. 365 દિવસમાં 320 વખત કે 345 વખત આવી ઘટના ઘટે કે 15 મિનિટમાં પહોંચી ગયા, 360 વખત એવી ઘટના ઘટતી હશે કે ભાઈ 15 મિનિટમાં પહોંચી ગયા અને ઉતરી ગયા, પણ 2 કે 5 વખત એવી ઘટના ઘટે છે કે 20 કે 25ના સબ ગોતવા પડે છે એ જ રસ્તા ઉપર. પ્લેન રોજનું જવાવાળું એ જ છે, છતાં પણ ગોતવા પડે. છૂટી શું ગયું? ટાવર, ટાવર છૂટી ગયો, બીજો કોઈ પ્રોબ્લેમ ના થયો પણ ટાવર છૂટી ગયો. એમ ભગવાનને સંતની નિષ્ઠારૂપી ટાવર જ્યારે છૂટે છે ને, આપણને જેનાથી ખાતરી થઈ છે કે મારા હૃદયમાં ધર્મ નહોતો, આ ભગવાનને આ સાધુના સંગે કરીને મારામાં ધર્મ આવ્યો છે, આપણને જેનાથી ખાતરી થઈ છે કે આ ભગવાનને સંતના સંગે કરીને મારામાં જ્ઞાન આવ્યું છે, આ ભગવાનને આ ભગવાનના સંતના સંગે કરીને મારામાં ભક્તિ આવી છે, મારામાં વૈરાગ્ય આવ્યો છે, જગત તરફની અનાસક્તિ આવી છે, મને ભગવાનમાં હેત થાય છે, રોજ મને ભગવાનના ધામમાં વહેલામ વહેલું પહોંચું આવા ઈચ્છાઓ થાય છે, જગત તરફની વાસનાઓ ઘટે છે, એમાં રતિવા પણ ડગમગાટ ના કરવો. જો એ થાય તો ટાવર છૂટે, અને ટાવર પેલા ફોનમાં છે ને 5 બતાવતા હોય ને તો ફર્સ્ટ ક્લાસ વાત થાય, 4 બતાવે ત્યાં સુધી ખબર ના પડે હજુ વાતો હાલ લેતી જ હોય, 3 બતાવે ત્યાં સુધી હજુ હાલતી, ભાઈ 2 બતાવે ને પછી થોડું કાચું થાય, અને 1 બતાવે ને એ લોયામાં અનુભવ કરવા જવાનું તમારે, એ બધો જ અનુભવ ટાવરનો લોયામાં થાય, રસ્તાનો અનુભવ લોયામાં થાય, બધી જ સુવિધા કોને કહેવાય અને અગવડ કોને કહેવાય એ લોયામાં બધાની ખબર પડે. હજુ આજે પણ ખબર પડે એવી જ દશા રાખીશ, થઈ જશે ભગવાનની ઈચ્છાથી, બધા ભક્તો આટલો બધો સહકાર છે, ગુરુજીનો સંકલ્પ છે, થઈ જશે બધી સુવિધા, ત્યાં ટાવર ફૂલ પકડે એવું થઈ જશે. પણ અત્યારે ટાવર 1 બતાવતો હોય, તમે વાત ચાલુ કરો તો વચ્ચે છૂટી જાય, અમુક જગ્યાએ ઊભા ઊભા જ વાત થાય, અમુક જગ્યાએ જાઓ તો ટાવર જ નહીં. એક ભગત આવ્યા મને કે આ લોયામાં બધા ધામોમાં ફર્યો પણ લોયામાં પરમ શાંતિનો અનુભવ થયો, કારણ એ છે કે અહીં બહુ જાજી અવર જવર નથી, અહીં બહુ વૈભવ નથી, એટલે જૂનું ને બધું એવું રહેવું દેખાય. વચનાઉદના 18 વચનાઉદ લોયાના લીમતરુ નીચે વાંચ્યા એટલે એનું બહુ સુખ આવ્યું, ટાવર પકડતો નથી એટલે કોઈના ફોન નહીં, કોઈના વોટ્સએપ નહીં, એટલી એ શાંતિ થઈ. બાકી બીજા મોટા મોટા ધામોમાં જ્યાં ગયા ત્યાં આ ચાલુ હતું કે, પણ અહીં આવ્યા તો આ બંધ થઈ ગયું. એ તો છે જ એવું, લોયાધામ તો છે જ એવું, પણ એક ટાવર હોય તો કેમ થાય?
એવી રીતે આપણે જ્યારે ભગવાનને સંતની નિષ્ઠામાં જબરજસ્ત જોડાયેલા હોઈએ ને ત્યારે કાળ અને કર્મ મળીને આપણું ભૂંડું ના કરી શકતા હોય. આપણને હૃદયમાં નિજ મન આપણું બહુ મજબૂત હોય, ભલે પરતક મનની લડાઈ ચાલુ હોય પણ પરતક મન જીતી ના શકતું હોય, પણ જ્યારે આપણે ટાવરની ફ્રિકવન્સી ઓછી કરીએ, કોઈ પણ રીતે ઓછી કરીએ, આપણા માનના કારણે કરીએ, આપણા કપટના કારણે કરીએ, આપણી કલ્પનાના કારણે કરીએ, આપણે કુસંગના કારણે કરીએ, એ ટાવર જેમ ઓછા થતા જાય એમ અંતકરણ વધારે ને વધારે ભ્રષ્ટ થતું જાય. કહેતા પરતક મન મજબૂત થતું જાય, અને પરતક મન જ્યારે પાછું આપણે જન્મો જન્મથી જેને આપણને જન્મ મરણમાં ગુમાવ્યા છે એ પરતક મન પાછું આપણી ઉપર રાજ કરશે, આપણું સારું કેમ કરશે? માટે બરાબર પરતક મનને ઓળખવું. જે મને ભગવાનને, ભગવાનના આવા સદગુરુ સાધુના, ભગવાનના જે ભક્ત જેના ભેગા મને રોજ સત્સંગમાં ચાલવાનું બળ મળે છે, એનાથી મને નોખું કરવાનું જે ઈચ્છે એ પરતક મન, અને એને કોઈ દી સહકાર જે ના આપે એને કોઈ દી કલ્યાણના માર્ગમાં વિઘન નહીં આવે, કોઈ ભગવાનના ભગતનો અવગુણ આવે ને. મહારાજે આજે જ વચનામૃત પ્રથમ પ્રકરણનું 31મું સવારે પૂજામાં વાંચતો હતો મહારાજે, ત્યારે પ્રથમના 31માં વચનામૃતની અંદર છેલ્લે બહુ સરસ વાત કીધી. મહારાજે આ વાતો ઘણી જગ્યાએ કરી છે. મહારાજે પ્રથમના 31માં છેલ્લે એ વાત કરી કે અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે, માટે એવા જે હરિભક્ત તેનો કંઈક દેહ સ્વભાવ જોઈને, કંઈક બોલવાનો, ખાવાનો, પીવાનો, એવા બધા સ્વભાવ હોય જ ભગવાનના ભક્તમાં, તો એવો દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં, અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. દેહ સ્વભાવ જોઈને બોલવાનો કંઈક એવો તેવો સ્વભાવ હોય, ઘણાને એવું હોય ને કે બોલી નાખે ગમે એમ, દેહ સ્વભાવ ઘણાને ખબર જ ના પડે કે અહીંયા આગળ આવી રીતે બેસાય, અહીંથી ઊભું ના થવાય, આમ જવાય ના જવાય, સભામાં આવે તો એને કેમ કરવું, આવી મંદિરના વિવેકની પણ ખબર ના હોય, દેહ સ્વભાવ હોય એ પ્રકારનો. અમુકને બિલકુલ સેન્સ જ ના હોય, તમે એને ગમે એટલું શીખવાડો તોય ના આવડે એમ, તો એ પ્રકારના દેહ સ્વભાવ ભગવાનના ભગતમાં જોયો તેનો અવગુણ ના લેવો. એ અવગુણ લેવાથી શું થાય? ટાવરની ફ્રિકવન્સી ઓછી થાય. ટાવરની ફ્રિકવન્સી ઓછી થાય એટલે મરો કોણો થવાનો? આપણો જ થવાનો. પરતક મન જીતવાનું અને નીજ મન જવાનું એટલે પ્લેન જવાનું, સીધું ક્રેશ જ થવાનું જતે દિવસ. એક ટાવર પકડે ત્યાં સુધી વાંધો નહીં. ભગવાનને ભગવાનના સંત હોય તો, હવે ભગવાનને ભગવાનના સંત હોય, તમે નિષ્કુળાનંદ સ્વામી પાસે જાઓ તો નિષ્કુળાનંદ સ્વામી આખી જુદી રીતે વાત કરે. તમારામાં દોષ જોવે ને તો નિષ્કુળાનંદ સ્વામી રંધો હાંકી દે, અને મુક્તાનંદ સ્વામી પાસે જાઓ તો સ્વામી એમ કે તમારું બધું બહુ સરસ છે, આ એક ખાલી અહીંયા આગળ ફોડકી જેવું દેખાય છે પણ એ બહુ મોટો રોગ નથી, પણ એની ઉપર આપણે આવી દવા લગાડી હોય ને તો સારું થઈ જાય. અને નિષ્કુળાનંદ સ્વામી એમ કે ભાન પડે તને આ બધું આવું થઈ ગયું ત્યાં સુધી? ડૉક્ટરો એવા હોય છે, ઘણા ડૉક્ટરો પાસે તમે જાઓ ને ઇન્ડિયાની અંદર હોય, આટલું બધું થઈ જાય ત્યાં સુધી તમને આમ તેમ ખખડાઈ નાખે, તમને દર્દીને ખખડાઈ નાખે, ઓલો દર્દી ચિંતામાં પડે. અને ઘણા ડૉક્ટર શું કહે, તમને કેન્સર સુધી પહોંચી ગયું હોય ને ચિંતા ના કરતા, આમ તો છે પણ થોડુંક જ છે, આપણે કરી દઈશું થઈ જશે, હવે બે ડૉક્ટર જ છે, બેયને હાજા જ કરવા છે. પણ અમુક સ્વભાવ હોય, અમુક દૈહિક સ્વભાવ હોય, નેચરલ ભગવાનનું આપેલું હોય, અને આપણે ઈચ્છીએ કે ભાઈ આ બધું આવું જ મળે એવું ના મળે ને. અમે સંતો હોય તો અમારા દૈહિક સ્વભાવ હોય, આજે જે મારી પાસે હોય બીજા પાસે ના હોય, બીજા પાસે મારી પાસે ના હોય, એની પાસે ઈચ્છા રાખે કે ભાઈ આની પાસે જે એવું આની પાસે આવી જાય, ના જ આવે એ શક્ય જ નથી કોઈ દી. પણ ભગવાનના સંત છે, સ્ત્રી અને ધનનો પાકો ત્યાગી છે, મારું કલ્યાણ કરે એવો તો છે. જે હરિભક્ત છે, પંચવર્તમાને યુક્ત છે, મને મળ્યા એવા ઈષ્ટદેવની સર્વોપરી ઉપાસનાવાળો છે, મોટા સદગુરુ મને મળ્યા એવા સદગુરુનો છે, મારો ગુરુભાઈ છે, એ મારું કલ્યાણ કરે એવો તો છે જ. આવો જે ભાવ, એ દૈહિક સ્વભાવ આપણને દેખાવા ના દે એટલે આસુરી બુદ્ધિ, એટલે પરતક મન જોરવાળું ના થાય. નહીં તો આ બે અત્યારે તો ફોન પર વાતો કરે છે, હજુ પરતક મનને નિજ મન ઘરમાં બેઠા બેઠા વાતો કરે છે, મેદાનમાં ઉતર્યા નથી, ફોન પર આપે છે. સમજ્યા ને? અહીંથી આ દેશ ને બીજા દેશ જ્યારે લડાઈ ચાલતી હોય તો કંઈ અહીંથી
પોતે પ્રમુખ ત્યાં જઈને દેશમાં જઈને વાતો કરે, ઓલા જોડે લડવાનું છે તો એ તો ફોનમાં ધમકી આપે, મીડિયા દ્વારા ધમકી આપે, જે કાંઈ જેવી રીતે દેવાતી હોય એવી રીતે દે ને, એમ આ બધાને તો ફોનમાં વાતો આલે છે અત્યારે પરતકને નિજ મનને. પણ નિજ મને એક વાત નક્કી કરી છે કે હું તને કાઢીશ જ, પણ કેવી રીતે કાઢીશ? પ્રભુતના પરતાપ સુર હે ન તોરું રાજ, ભગવાનના પ્રતાપથી તારું રાજ નહીં રહેવા દઉં. બસ ફેર એટલો જ છે. આટલા સંવાદમાંથી સમજવાનું છે એ પરતક મનને વિષયો ભોગવીને જે અર્ક ભેગો થયો છે, જન્મો જન્મથી એ જીત્યું છે આત્મા પાસે, એટલે એને અહંકારનો એની પાસે બળ છે. જ્યારે નિજ મનને પરમાત્માનું બળ છે. હવે નિજ મન હજુ પણ આગળ વાત કરશે, પરતક મન કહેશે ફોન પર વાતો ચાલુ છે, પછી મેદાન તૈયાર થશે, લડાઈ થશે, યોદ્ધાઓ બધાય આવશે. નિજ મનના પોતાના યોદ્ધાઓ છે, પરતક મનના યોદ્ધાઓ છે, અને લડાઈ થશે ને છેલ્લે આખી એની લડાઈ આપણે જોવાની છે. અને આ જોઈ આપણે પોતે પણ અનુભવવાની છે, પોતાના જીવનની અંદર પણ આ વાતને આપણને સિદ્ધ કરવા માટે સ્વામીએ અહીંયા આગળ સંવાદના રૂપમાં મૂકેલું છે. 13 કડી અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજંબાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.